ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલા મેચમાં આજે વરસાદના વિઘ્નના કારણે છાસઠ વર્ષ લુઈસના નિયમો અનુસાર ભારતનો પાંચ રનથી વિજય થયો હતો ભારતે વીસ ઓવરમાં છ વિકેટે એકસો ચોર્યાસી રન કર્યા હતા જેની સામે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે બાંગ્લાદેશને એકસો એકાવન રનનું ટાર્ગેટ મળ્યું હતું બાંગ્લાદેશના સોળ ઓવરમાં એકસો રન થતાં ભારતનો વિજય થયો હતો ગ્રુપ ટેબલમાં ભારત હવે છ પોઈન્ટ સાથે ઝૂલતો પુલ તૂટી પડવાથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ આપવાની પ્રાર્થના સાથે જામનગર શહેર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જામનગર મહાનગરપાલિકા પરિવાર દ્વારા ટાઉન હોલમાં પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં સંસદ સભ્ય પૂનમબેન માડમ મેયર બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર સ્થાયી સમિતિના ચેરમેન મનીષભાઈ કટારિયા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિજયકુમાર ખરાડી શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા શાસક જૂથના નેતા કુસુમબેન પંડ્યા કોર્પોરેટરો જામિકોના અધિકારીઓ કર્મચારીઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત બાર એસોસિએશન દ્વારા પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ રદ કરી મોરબીના દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુઆ ઉપ પ્રમુખ અશોકભાઈ જોશી વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોરબીની દુર્ઘટનાને કારણે આજે સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો જેથી શહેરમાં જિલ્લા સેવા સદન જિલ્લા ન્યાયાલય પોલીસ વિભાગની કચેરી જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઢીએ ફરકાવવામાં આવ્યો હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંભવત આવતીકાલે જાહેર થનાર છે ત્યારે જામનગરના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણી સંદર્ભમાં ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો માટે જાહેર સભા રેલી સરઘસ વાહનો લાઉડ સ્પીકર રેલી વગેરેના ઉપયોગ માટે પરવાનગી સમયસર અને એક જ સ્થળેથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ દરેક મતદાર વિભાગના મુખ્ય મથકે સિંગલ વિન્ડોની સેવા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેની અમલવારી ચૂંટણીની જાહેરાત સાથે કરવામાં આવશે ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે જામનગરમાં વિજ્ઞાન સર્કલ નજીક આવેલ ખેતીવાડી વિસ્તાર પાસે બાવરી સમાજના પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો જેમાં રવિએ તેના પિતા ઓમ પ્રકાશ ઉર્ફે જાડા ઉપર છરી વડે હુમલો કરતા ઓમ પ્રકાશ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા ગામમાં રામાભાઈ ભવાનભાઈની સત્તર વર્ષની પુત્રી બિજલીબેનની ચૂંદડી તથા માથાના વાળ મગફળી કાઢવાના થ્રેસર મશીનમાં ફસાઈ જતા પટ્ટામાં આવી ગઈ હતી અને ગંભીર ઈજા થવાથી તેણીને હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું